वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ પંદરમું પીપળીમાં દાદાભાઈના દરબારગઢમાં પધરામણી કરી શ્રીહરિ ઉતારા ઉપર પધારે છે। આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। સંતવર્ણી જો રહે જીતને શ્રી હરિ આગે રહાય પદાતી રહે સોજિતને તુપક છોડત હે તાય। સંતવર્ણી જો રહે જીતને શ્રી હરિ આગે રહાય। સંતો અને વર્ણિયો જે હતા તે બધા શ્રીહરિની આગળ ચાલતા હતા અને જેટલા પાર્ષદો હતા તે સર્વે બંદૂકોના અવાજ કરતા હતા। સંત બજાવત મૃદંગ હે, કારણ કે મહારાજ પીપળી ગામમાં પધારી રહ્યા છે। શ્રીજી મહારાજને સંતો ભક્તોને આનંદ એ વાતનો છે, અચાનક આવી રીતે મહારાજના આગમનના સમાચાર સાંભળી થોડી જ વારમાં પીપળીના દરબાર દાદાભાઈએ કેટલી તૈયારી કરી લીધી। કુંભારોને બોલાવ્યા, બરાબર, સુથારોને બોલાવ્યા, ગામના તમામ માણસોને બોલાવ્યા। કહેવાય છે ને, સબકા સાથ સબકા વિકાસ। ગામના એકે એક માણસોને સેવામાં જોડી દીધા। ગઈકાલની વાત કેવી સરસ આવી હતી કે વેપારીની દુકાનમાંથી ઘી સાકર વગેરે માથે મૂકીને જે લાવ્યાને એને પણ મહારાજે મુક્તિ આપી। સેવા એનો એટલો બધો મહિમા છે, પણ એ સેવા મહિમા સાથે થાય તો કેવી સરસ। સાગરની અમુક વાત સુરેશભાઈ હૃદયમાં કાયમને માટે યાદ રહી જાય એવી આ બધી વાતો છે। લીલ જેમ પાણીમાં થાય છે, પાણી સિવાય લીલ જામે ખરો? લીલ જેમ પાણીમાં થાય છે, અનાજ જેમ ખેતરમાં પાકે છે, એ મહિમા હંમેશા કથા વાર્તાથી જ આવે છે। સત્સંગનો મહિમા આટલો જ છે કે આ કથા, આ સત્સંગ આપણા હૃદયમાં મહિમાને ઉપજાવે છે અને એ સત્સંગમાંથી પ્રાપ્ત થયેલો મહિમા, એ મહિમાથી પછી તમે સેવા કરો, એ મહિમા સાથે તમે દર્શન કરો, એ મહિમા સાથે તમે દાન આપો, એ મહિમા સાથે તમે વ્રત કરો, એ મહિમા સાથે તમે યજ્ઞ કરો, આ મહિમા નામના તત્વ સાથે તમે કોઈ પણ ક્રિયા કરો એનું ફળ હજાર ગણું છે, લાખ ગણું છે। મહિમા વિનાની હજાર માળા અને મહિમાવાળી એક માળા, તો તમે સમજી શકો છો બંનેનો તફાવત શું છે? હજી આમ બરાબર નહીં સમજાય। અત્યારે ઇન્ડિયામાં કોઈક પાસે
એક્સપાયર થયેલી હજાર હજારની, એક હજાર નોટ હોય અને એક પાસે ખાલી પાંચસો પાંચસોની પાંચસો જ નોટ હોય તો કોણ સુખી? તમે ભલા માણસ નાની મોટને નાની નોટને મોટી કરી દીધી લો, પણ અત્યારે તમે આ નરેન્દ્ર મોદીજીના ગણિતને સમજી શકો છો, હજાર હજારની હજાર નોટ હવે કામ લાગે નહીં. ભલે પાંચસોની નોટ છે, ભલે પચાસ જ નોટ છે, તો પણ એ માણસ પૈસાવાળો કહેવાય, સુખી કહેવાય. ઘણીક વાર આપણી માળા, આપણી ભક્તિ, આપણી સેવા, એમાં મહિમા નામનું તત્વ, જે અહોભાવ, જે દિવ્ય ભાવ, એ ચૂકી જઈએ છીએ. એટલા માટે કેવી સરસ વાત આવી, લીલ જેમ પાણીમાં થાય છે, અનાજ જેમ ખેતરમાં જ પાકે છે, એવી રીતે મહિમા કથા વાર્તાથી આવે છે. શાસ્ત્ર ને સંત આ બંનેને ભેગા કરો ને, એમાંથી મહિમાનો જન્મ થાય છે. મને હમણાં સંતોએ એક દિવસ પ્રશ્ન પૂછ્યો, અમે છે ને સુરેશ ભગત, રોમિન ભગતને ત્યાં પધરામણી કરવા આવ્યા, તમે હતા, અને કંકુથી અમારા સંતોનું પૂજન કર્યું હતું. પછી અમે સંતોએ પણ કંકુના ચાંદલા ભક્તોને કર્યા. અહીંયા આવ્યા પછી પાવડરથી આંગળી ધોઈને તોય કંકુ જાય નહીં, બોલો, બે વાર પાવડરથી ધોઈને આંગળી તોય કંકુ જાય નહીં. એટલે સંતોએ કહ્યું, સ્વામી આ કંકુ જો કપાળમાં ચોટે તો શું દશા થાય? એટલે અમારે રમૂજ સાથે વાત ચાલતી હતી કે હવે આ કેમિકલ આવી ગયા, રંગ સારો હોય, રૂપ સારું હોય, પણ એનાથી નુકસાન એટલું બધું થઈ રહ્યું છે. આજે અમેરિકામાં હજારો હરિભક્તોને કંકુની એલર્જી છે, ચંદનની એલર્જી છે. ખરેખર નેચરલ કંકુ, નેચરલ ચંદન, એની કોઈ દિવસ એલર્જી ન થાય, એમાં કેમિકલ ભળ્યા છે, એવા ઘાતક તત્વો ભળ્યા છે જેને લીધે ચામડી માટે અતિ નુકસાન કરનારા છે. એટલે વાત થઈ કે આ કંકુ બને કેવી રીતે. હવે આપણી ઓરિજિનલ પ્રથા પ્રમાણે તમે જુઓ ને તો સામાન્ય રીતે હળદર અને ચૂનો આ બંનેને ભેગું કરે ને એટલે ઓટોમેટિક લાલ રંગ થઈ જાય. કંકુ બનાવવાની જૂની પરંપરા આટલી જ હતી. એમ સંત અને શાસ્ત્ર બંને ભેગા થાય ને એટલે એમાંથી લાલ રંગ જન્મે. કયો? મહિમાનો. શાસ્ત્ર ઉપર સંત જ્યારે ભગવાનની, ભગવાનના સંતની, ભગવાનના ભક્તની, મહિમાની વાતો કરતા હોય ને, એ કથા વાર્તા છે, અને કથા વાર્તાથી મહિમાનો જન્મ થાય છે. દાદાભાઈનો જે મહિમા છે, મહિમાપૂર્વકની જે સેવા છે, એનાથી મહારાજ એટલા રાજી છે. દાદાભાઈની વિનંતી હતી, પ્રભુ અમારું નાનું ગામ, અમારા નાના ખોરડાઓ, એટલા માટે અમે ગામમાં ઘરમાં આપનો ઉતારો નથી રાખી શક્યા, ગામની બહાર ઉતારા માટેની સારી વ્યવસ્થા કરી છે, પરંતુ અમારા આંગણાને પાવન કરો, એકવાર પ્રભુ અમારા ઘરના આંગણે આપ પધારો. દાદાભાઈની આવી વિનંતી સાંભળી મહારાજ ખૂબ રાજી થઈને પીપળી ગામમાં પધારી રહ્યા છે. સંત બજાવત મૃદંગ હિ, ઝાંઝ હિ રહે બજાય, ગાવત ધવલ મંગલ હિ, ઉચ્છવ રહે અતિ છાય. સંતો ઝાંઝ મૃદંગ વગાડીને ધોળ રાગના મંગલમય કીર્તન ગાતા હતા અને ઘણો જ આનંદ ઉલ્લાસ છવાઈ રહ્યો હતો. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી જે કીર્તન બોલતા હતા તેને સાંભળીને બધા ભક્તજનો ખૂબ રાજી થતા હતા અને બોલતા હતા, આવું કીર્તન ગાન ક્યારેય અમે સાંભળ્યું નથી. ગામની બધી સ્ત્રીઓ હતી તે શ્રીહરિને ફૂલહાર પહેરાવતી અને મોતીના થાળ ભરી ભરીને વધાવતી હતી. ગામના લોકોને જેવો ભાવ હતો તેવો જ શ્રીહરિએ પૂર્ણ કર્યો. તે વેળાએ શ્રીહરિ આ રીતે રોજ રાજદરબારમાં પધાર્યા, આ રીતે રાજદરબારમાં પધાર્યા અને પ્રેમપૂર્વક અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. ઉગમણા બારનું ભવન હતું, તેમાં સુંદર પલંગ બિછાવ્યો હતો. ત્યાં જઈને ભવનમાં પગલા કરીને પછી પલંગ ઉપર બેઠા. તે વખતે જેવી સામગ્રી મળી શકી તેવી પૂજા દરબાર દાદાભાઈએ કરી. કેસરયુક્ત ચંદનની અર્ચા લલાટમાં કરી, મોતીની માળા કંઠમાં પહેરાવી,
મોતીના તોરા પાઘમાં લટકાવ્યા, બંને ભુજાઓમાં મોતીના બાજુ બંધ બાંધ્યા, સાકરથી ભરેલો થાળ આગળ ધરાવ્યો, કપૂરથી આરતી ઉતારી પછી સ્તુતિ કરી તેમના જે મનોરથ હતા તે બધાને શ્રીહરિએ પૂરા કર્યા. દરબાર દાદાભાઈએ આવો અપાર લાભ વારંવાર લીધો હતો. આધારાનંદ સ્વામી હવે થોડી નોંધ લે છે. સ્વામીને ઘણી બધી વાતો કરવી છે પણ તમે જાણો છો એક મર્યાદા હોય છે. ઘણીક વાર આપણે કથા સારી કરવી હોય, સરસ વાત ચાલતી હોય, સરસ પ્રસંગ ચાલતો હોય પણ ઘડિયાળનો કાંટો, એનું નામ જ છે કાંટો. કાંટાનું કામ શું સમજી ગયા ને તમે? તમે રોડ ઉપર ચાલો છો ને જો કાંટો વાગે તો શું થાય? અટકવું પડે. એમાં ઘડિયાળનો કાંટો પણ શું કરે છે? એ ટક 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 કરી આપણને બધાને કંઈક સારો મેસેજ આપે છે. હવે થોભો તો સારું, હવે થોભો તો સારું. આધારાનંદ સ્વામી ખૂબ સરસ એક નાની વાત એની નોંધ લે છે. હું જ્યારે સંક્ષેપથી વાત કહેતો હોઉં છું ત્યારે બધું પૂરું કઈ રીતે કહી શકાય, પણ હરિભક્તોને સંભાળવા માટે આવી વાત સંક્ષેપમાં કહી દઉં છું. આ બધી વાતો મેં ટૂંકમાં લખી છે, હજી ઘણી બધી વાત કરી શકાય એવી છે. એમણે કેવી સ્તુતિ કરી, કેવી પ્રાર્થના કરી, પ્રભુએ કેવો રાજીપો દર્શાવ્યો. પરંતુ સ્વામી કહે કેટલી વાતો કરું. બહુતહી બુદ્ધિ હોવે હી જે હું, બહુતહી બુદ્ધિ હોવે હી જે હું, અધિક વર્ણવે કહી તે, અધિક વર્ણવે કહી તે. સત્સંગમે બુદ્ધિવંત અનંતા, સત્સંગમે બુદ્ધિવંત અનંતા, અતિ બડે હે એસે હી સંતા, અતિ બડે હે એસે હી સંતા. સ્વામી એમ કહે છે જેને વધારે બુદ્ધિ હશે તે અધિક સ્પષ્ટ કરીને વર્ણવીને કહેશે, આપણા સત્સંગમાં એવા અધિક બુદ્ધિશાળી અતિ મોટા સંતો અનંત છે. લો, સ્વામી એમ કહે છે મારી આ સંક્ષેપથી કહેલી વાત બુદ્ધિશાળી સંતો અને ભક્તો ખૂબ સારી રીતે સમજી શકશે. આધારાનંદ સ્વામીએ વારંવાર આ વાત લખી છે, સાંભળો હજી પણ લખે જુઓ. બુદ્ધિ પ્રકાશન કરે જ્યાં લગહી, બુદ્ધિ પ્રકાશ કરે ન જ્યાં લગહી, માલ મન પરે જનકુ ત્યાં લગહી, સબ હરિજન ચરણ કે દાસા, સબ હરિજન ચરણ કે દાસા, લવ હરિ ચરિત્ર કીને પ્રકાશા. કેવા સરસ સ્વામીના શબ્દો છે. હું તો આ સત્સંગમાં જેટલા સંતો ભક્તો છે એ બધાના ચરણોનો દાસ છું. સબ હરિજન ચરણ કે દાસા, હું તો દાસ છું. મુક્તાનંદ સ્વામીનું દાસત્વ, આધારાનંદ સ્વામીનું દાસત્વ આ ગ્રંથમાં આપણે વારંવાર નિહાળીએ છીએ. લવ હરિ ચરિત્ર કિને પ્રકાશા, હું ભગવાનના ચરિત્રનો કેટલો પ્રકાશ કરી શકું, કેટલા ભગવાનના ચરિત્રોને વર્ણવી શકું. મેં તો લવલેસ કિંચિત માત્ર અપાર સમુદ્ર ભર્યો હોય અને એમાં તમે એક નાની એવી સળી ડૂબાડો અને સળી દ્વારા પાણીનો છાંટો નાખો તો કેટલા એકરમાં પાણી પહોંચે? ગણિત બરાબર તમારું લાગતું નથી? અરે દાદા, જમીનને પાણી અડ્યું કે નહીં એ પણ દેખાય નહીં ઘણી વાર. સાગરમાં પાણી ગમે એટલું છે પણ એક સળીમાં પાણી કેટલું આવી શકે? સળીમાં તમે પાણી લો અને એનો છાંટો નાખો, એનાથી કઈ ખેતર ભીનું થાય? એનાથી કઈ પાક ઊભો થાય?
ન થઈ શકે. સ્વામી એમ કહે છે, ભગવાનના ચરિત્રો સાગર સમાન છે, એમાંથી લવલેશ યત કિંચિત માત્ર ચરિત્રો મેં લખ્યા છે. આટલો મોટો સાગર જેવો ગ્રંથ લખનારા સંત, પણ એની સમજણ કેવી છે? ભગવાન અને ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષોમાં આ મોટામાં મોટો ગુણ દેખાય, એ ગમે એટલું કરે છતાં પણ એમ માને કે આમાં મેં કશું કર્યું નથી, અને જગતના દોડડાયા જીવોનો એક સ્વભાવ છે, એ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે. નરસિંહ મહેતાએ ગાયું ને, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, અહંકાર વિમૂઢાત્મા કરતા હમ ઇતિ મન્યતે. ગીતાજી એમ કહે છે, કરતાપણું છે ને એ અહંકારનો સ્વરૂપ છે. આ પૃથ્વી ઉપરનો સૌથી મોટામાં મોટો ભાર કરતાપણું છે. પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સંતોની સાથે રહ્યા છીએ, જોયું છે એક સાથે હજારો માણસો આવતા હોય, હજારો પ્રશ્નો હોય, એક સાથે કેટલી બધી સેવાઓ હોય, ચારે બાજુ મોટા સમયા હોય, વડતાલના કેટલા મોટા સમયા, હરિકૃષ્ણ મહારાજ મહામહોત્સવ આપણે જાણીએ છીએ, આવા મોટા સમયામાં ગુરુજીની બાજુમાં ગુરુજીની સાથે અખંડ રહેવાનું થાય, જોવાનું થાય, ત્યારે આપણને એક વસ્તુ દેખાય, મોટા પુરુષો જળ કમળવત જીવન જીવતા હોય છે. કેવી રીતે? કમળ પાણીમાં હોય છતાં પલળે નહીં, કમળ કીચડમાં હોય છતાં એને કીચડની દુર્ગંધ અડે નહીં, અનાસક્ત ભાવે જળ કમળવત જીવન જીવતા હોય, આવું આપણને દેખાય. સંસારમાં સરસો રહે મન રહે મુજ પાસ, સંસારમાં લોપાય નહીં તે જાણો મુજ દાસ. સાચો ભગવાનનો ભક્ત એ જ છે. કેવું સરસ કોઈ સંતે લખ્યું, હરિકો દાસ નહીં ઉદાસ. ભગવાનનો સાચો દાસ ક્યારે ઉદાસ ન થાય. અને આમે તમે જગતમાં પણ જુઓ તો ખરેખર ચિંતા કોને વધારે થાય? માલિકો એને થાય. એને રોજ ઉપાધિ, એને રોજ બળતરા, એને રોજ ચિંતા. જેને નોકરી જ કરવાની હોય 8 કલાક કરીને પછી છૂટા, એને ક્યારે ટેન્શન આવે? એને ક્યારે બળતરા કરવાનો વારો આવે? એમાં આ દેશમાં તો દાદા કેટલા ડાયા માણસો, બુદ્ધિશાળી માણસો સૌથી પહેલા જોબ જ પ્રિફેર કરે, કારણ કે શાંતિની જોબ, અઠવાડિયામાં 2 દિવસની રજા, 8 કલાક પછી કોઈ ટેન્શન નહીં. ઘનશ્યામ દાદા જો સારી રીતે જાણે છે બધું, વાત તો સાચી ને. સાચો દાસ હોય ને, સાચો સેવક હોય ને, એને ચિંતા ન થાય. અને જેને ચિંતા થાય ને ત્યારે સમજો હજી એણે સ્વામીનો સ્વીકાર હૃદયથી નથી કર્યો. માલિકનો જેણે સ્વીકાર કરી લીધો હોય ને એને ક્યારેય પણ ચિંતા આવે નહીં. આપણે પરમેશ્વરના માલિકપણાનો સ્વીકાર નથી કર્યો એટલા માટે આપણે ઉદાસ થઈએ છીએ, વારંવાર ગમગીન થઈએ છીએ, વારંવાર ચિંતા થાય છે. સ્વામી કેવી સરસ વાત લખે છે, જ્યાં સુધી બુદ્ધિમાં પ્રકાશ ન થાય ત્યાં સુધી મનુષ્યને ખબર નથી પડતી હું તો હરિભક્તોના ચરણોનો દાસ છું, મેં એક લવ જેટલા જ યત કિંચિત માત્ર શ્રીહરિના ચરિત્રોનો પ્રકાશ કર્યો છે. પણ આમાં કહેવાય છે ને, સુગ્નેશુ કિમ બહુના, જે ભગવાનના સુગ્ન ભક્તો હશે, સમજુ ભક્તો હશે, ડાયા ભક્તો હશે, એ આ વાતને પૂરેપૂરી સમજી જશે. અને જગતમાં પણ કહેવાય છે, ઓછું સમજશો તો ચાલશે, ઊંધું સમજશો તો નહીં ચાલે. આજે મોટી મુસીબત એ છે, સમજનારા ઘટતા જાય છે અને સમજાવનારા વધતા જાય છે, નથી લાગતું? કોઈ બહુ સરસ લખ્યું છે, તહેવાર કરતા વ્યવહાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. અને હરીશભાઈ બીજી લાઈન તો સાંભળવા જેવી છે,
ગ્રાહક કરતાં દુકાન વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. ગામમાં કેળા ખરીદનારા હોય 20 માણસો અને કેળા વેચનાર હોય 40 માણસો તો શું થાય? આજે સમાજમાં આવું થઈ ગયું છે. સમજનારા ઘટતા જાય છે અને સમજાવનારા વધતા જ જાય છે. બોલો, એમાં જ્યારથી વોટ્સઅપ આવ્યો છે ત્યારથી તો ભૂકા બોલી ગયા. વાંચતા પહેલા ફોરવર્ડ. આપણે એમાંથી બચવું હોય તો બસ એક જ માર્ગ છે, આ શાસ્ત્રો. એટલા માટે શાસ્ત્રને યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ દ્રશ્ય કરોતિ કિમ દર્પણા લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણઃ કિમ કરિષ્યતિ. જેને આંખ નથી એને અરીસો કોઈ કામ લાગતો નથી, એમ જેને સમજણ નથી એને શાસ્ત્ર પણ કોઈ કામ લાગતા નથી. સવળી સમજણ રાખી અંતરની આંખો ઉઘાડી જો આ કથા સાંભળીએ ને તો આપણને આપણું દર્શન થાય છે. આપણે ક્યાં ખોટા છીએ, ક્યાં આપણે સુધારો કરવાની જરૂર છે, હજી આપણે આપણી જાતને ક્યાં આગળ વધારવાની જરૂર છે. હરિ કૃપા બિનુ દોષ નિજ કેરા, દેખે મે ન આવત કો વેરા. હરિ કૃપા બિનુ દોષ નિજ કેરા, દેખે મે ન આવત કો વેરા. ભગવાનની કૃપા જેના ઉપર થાય છે એને પોતાની ભૂલ દેખાય છે, પોતાના દોષ દેખાય છે. જેને દોષ દેખાય એ પછી દોષને સુધારવા માટે દાખલો કરે અને જે દાખલો પુરુષાર્થ કરે એના પુરુષાર્થમાં પ્રભુની કૃપા ભળે છે. આધારાનંદ સ્વામી કેવી સરસ, આકાશ જેમ અપાર છે તેમ હરિના ચરિત્રો પણ અપાર છે. ગરુડ સમાન અનેક આકાશમાં ઉડતા જ રહે છે તો પણ તેનો પાર કોઈ લઈ શકતું તેમ શ્રીહરિના અપાર ચરિત્રનું વર્ણન તો અનંત ગરુડના સમાન મહાન બુદ્ધિશાળી વિદ્વાનથી પણ પૂર્ણ રીતે ન થઈ શકે. કેવું સરસ સ્વામી લખે છે. આપણા લોયાધામમાં સવારે સાંજે રોજ ભગવાનના ચરિત્રો તમે જુઓ. વચનામૃતમાં પણ મહારાજે ચરિત્રો વિશે કેટલી વાતો કરી, કેટલી વાતો કરી. પ્રથમનું વચનામૃત, ત્રીજું. મહારાજ એમ કહે છે, અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ અને જન્માષ્ટમી એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ. તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ અને જો કોઈક પાપી જીવ હોય તેને પણ જો એની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. કેટલા ચરિત્રો. ગઢપુરના સમયમાં દેશ દેશાંતરના માણસો આવે, એમાં પેલો ભરવાડ આવે અને ગઢપુર મંદિરનો એ ઊંચો દરવાજો જુએ. હા, આમ દરવાજો જોતા જોતા એની પાઘડી નીચે પડી ગઈ, અહો અહો થવા લાગ્યું. આટલો ઊંચો દરવાજો, આટલો ઊંચો દરવાજો એમ કરતા કરતા પાઘડી તો પડી અને છેલ્લે આ ભાઈ પણ જમીન પર પડી ગયા. બોલો, એ મંદિરનો દરવાજો, એ ભગવાન સ્વામિનારાયણના મંદિરનો દરવાજો યાદ રહ્યો અને દેહ મૂક્યો, એને પણ ધામની પ્રાપ્તિ થઈ. આજે કોઈ એટલી સરસ વાત મને મોકલી હતી. દરેક માણસના બે વાર જન્મ થાય છે. એક જન્મ માતા થકી થાય છે અને બીજો જન્મ સદગુરુ થકી થાય છે. માતા થકી જેનો જન્મ થાય છે એ દેહ છે અને સદગુરુ થકી જેનો જન્મ થાય છે એને આત્માની ઓળખાણ થાય છે. ટૂંકમાં માં દેહનું પોષણ કરે છે, સદગુરુ આત્માનું પોષણ કરે છે. માં થકી જન્મ થાય ત્યારે જીવ રડવાનું શરૂ કરી દે છે અને સદગુરુ થકી જેનો જન્મ થાય તે જીવ ભગવાનનું નામ રટવાનું શરૂ કરી દે છે. ગમે તે પરિસ્થિતિ આવે શું કરે?
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે, હે રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. પહેલો જન્મ માતા થકી થાય તે મોત સુધી ચાલે છે, અને બીજો જન્મ સદગુરુ થકી જે થાય છે એ મોક્ષ સુધી ચાલે છે. કેટલી અદ્ભુત વાત છે! સાચા સંત આપણને આત્માની ઓળખાણ કરાવે છે, સાચા સંત આપણને પરમાત્માની ઓળખાણ કરાવે છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, મધ્યનું 13મું લોયાનું 11મું આ બધી વાતો શાસ્ત્રોમાં હોય પણ સત્પુરુષ પ્રગટ થાય એનાથી જ આ વાત સમજાય છે. સત્પુરુષ વિના સત્શાસ્ત્રની વાત પણ સમજાતી નથી. એટલા માટે આ બધી વાતો, આપણે ચરિત્રોની વાત શ્રવણ કરીએ છીએ, મહારાજના ચરિત્રનો કેવો મહિમા છે. મધ્ય પ્રકરણનું 35મું એમાં તો મહારાજ એમ કહે છે, આ તમે સર્વે છો મને ભગવાન જાણો છો, તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય અને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી હરિભક્ત સત્સંગી બાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય અને અમે કીર્તન ગૌરાવ્યા હોય અને વાર્તા કરી હોય, અમારી પૂજા થઈ હોય ઇત્યાદિ, જે અમારા ચરિત્ર લીલા તેને કહેવાને સાંભળવા, તેનું મનમાં ચિંતવન કરવું, અને જેને એનું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. પંચાળાની વાત આપણે જાણીએ છીએ, મહારાજ શેલણ જમાડે અને એ બિન સત્સંગી તદ્દન સામાન્ય હલકી ઉતરતી જ્ઞાતિના માણસોને આ મહારાજની મૂર્તિના દર્શન કાયમ માટે યાદ રહી જાય. કેવી પ્રભુની દયા! ભગવાને સ્વયં પોતાના હાથે પીરસી અને અમને શેલણ જમાડ્યું. એ મૂર્તિ, એ મૂર્તિનો ભાવ, મૂર્તિના લટકા, મૂર્તિના શણગાર, મૂર્તિના દર્શન યાદ રહી ગયું. અંતકાળ આવે, મહારાજ તેડવા આવે. મહારાજ કુંડળમાં બિરાજમાન છે, રાયબામાં મહારાજને પ્રેમથી જમાડે છે, ઘી સાકર નાખીને રોટલી મહારાજ જમી રહ્યા છે. બરાબર એ જ વખતે એક અલેખ્યો બાવો આવ્યો, અલખ નિરંજન બોલે ને આવો કંઈક બાવો, એ સમયે આવ્યો. મહારાજ તો ઓસરીમાં જમવા બેઠા છે. આ બાવાએ ગંદા ઘેલા કપડાં પહેર્યા છે, પગમાં એક મોટો ટોકરો બાંધ્યો છે. અલખ નિરંજન આવી હાંકલ કરી અને મહારાજની સામે ઊભો રહ્યો. મહારાજે સામે જોયું, બાવાજી સામે જોઈ થાળીમાંથી પેલી ઘી સાકર નાખી રોટલી ઊંચી કરી એમાં ઘીના ટીપા નીતરતા હતા, ઘીના ટીપા નીચે પડતા હતા. અને શ્રીજી મહારાજે કહ્યું કે બાવાજી જુઓ જુઓ, આ બાઈ, બાજુમાં રાઈબા ઊભા હતા, આ બાઈ અમને રોજ આવું જમાડે છે. અને ભીખ માગવા આવેલા પેલા બાવાજી એવું ખીજાયા, મહારાજને કહે, અરે મહારાજ આ દુનિયા ભોળી છે, ભેખને ઓળખી જ શકતી નથી, બધા કપટીને જ પૂજે છે, કોઈ હાચાને પૂજતા નથી. બાવાજી ખીજાઈ ગયા. શ્રીજી મહારાજે પછી રાયબાને કહ્યું કે બાવાજીને કંઈક જમાડો, આ હાચા મહાપુરુષ છે. આવી રીતે મહારાજે પેલા અલેખ્યા બાવાને ત્યાં જમાડ્યા, ઘી સાકર નાખેલી રોટલી ખાઈ બાવાજી ખૂબ રાજી થયા અને બાવાજીને અંતકાળ સુધી એ મહારાજની રમૂજ, મહારાજની મૂર્તિ અને મહારાજની દયા યાદ આવ્યા કરે કે સ્વામિનારાયણ ભગવાને કેટલી મોટી દયા કરી અને મને પણ સાથે બેસારી, પાસે બેસારી આવી રીતે જમાડેલો. અંતકાળ આવે અને આપણા શાસ્ત્રો કહે મહારાજ એ બાવાજીને તેડી જાય. માટે આ મહારાજના જે ચરિત્રો છે ને, એમ કહી શકાય ભવસાગરને તરવા માટેનું જહાજ મહારાજે આપણને આપ્યું છે. એમ કહી શકાય વચનામૃતમાં મહારાજ એમ કહે, જેમ કોઈકે ભૂતવશ કર્યું હોય એ ભૂતને કામ બતાવે અને જો કામ ન મળે તો નવરું પડેલું ભૂત
વશ કરનારને જ ખાવા તૈયાર થાય એવી રીતે માણસનું મન ભૂત જેવું છે. પછી ડાયો માણસ પેલા વશ કરેલા ભૂતને એક વાંસડો થાંભલો રોપી એના ઉપર ચડવાનું ઉતારવાનું કામ બતાવી દે. એવી રીતે આ મલિન અને માઇક મનને ભગવાનની મૂર્તિરૂપી ભગવાનના ચરિત્રરૂપી ઝાડામાં ગૂંચવી દેવામાં આવે. ભગવાનના ચરિત્રરૂપી વાંસને ખોડીને એક ચરિત્ર, બીજું ચરિત્ર, ત્રીજું ચરિત્ર, એક પછી એક ચરિત્રની માળા જો કરવામાં આવે ને તો ચરિત્ર તો અનંત છે. મહારાજે શું વાત કરીએ ચરિત્ર છે, મહારાજે કેવી લીલા કરીએ ચરિત્ર છે, મહારાજે કેવું લટકું કર્યું એ પણ ચરિત્ર છે. શ્રીહરિના ચરિત્રોને અતિ અપાર જાણીને જેનું મન તૃપ્તિ માની લે છે પણ અહોભાવથી તેને ગાતો સાંભળતો નથી તો તે અપાર એવી ભવાટવીમાં ભટક્યા જ કરે છે. અર્થાત જેના મનમાં એમ થઈ જાય આ ચરિત્ર તો પાર વગરના છે, આ ક્યાં ખૂટે એમ છે, માટે આટલા ગાયા તે બહુ થઈ ગયા એમ માની લે તો તે જેનો પાર આવતો નથી એવી ભવાટવીમાં ભટક્યા જ કરે છે. લો, ટૂંકમાં ભગવાનના ચરિત્રનું ગાન નથી કરતો એ જીવ આ જગતમાં ભટક્યા કરવાનો, અને જે ભગવાનના ચરિત્રનું ગાન કર્યા જ કરે છે, ભગવાનના ચરિત્રો શ્રવણ કર્યા કરે છે, એક પછી એક ચરિત્રોને યાદ કરે છે, સાંભળે છે, સંભળાવે છે, બોલે છે, એવો જે ભગવાનનો ભક્ત છે ને, ઓછી મહેનતે કરીને પણ, કારણ કે ભગવાનના ચરિત્રમાં ધર્મ છે, ભક્તિ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, એમાં બધું આવી જાય છે. આપણા ઘણા એવા સંતો હતા, ઘણા એવા હરિભક્તો થયા કે જે આખો દિવસ મહારાજના ચરિત્રનું ચિંતવન કર્યા કરે. અમેરિકામાં પણ એવા સારા સારા હરિભક્તો કેટલા બધા છે. આજે યાદ કરીશ, વડુ ગામના દશરથભાઈ છે મિજોરીમાં, એમનું એક અખંડ ચિંતન ચાલતું હોય મહારાજના ચરિત્રનું, આખો દિવસ ચરિત્રો વાંચવાના, વિચારવાના, લખવાના, લખી લખી મોટી ડાયરીઓ ભરી દીધી છે. અમે સંતો એમના ઘરે જઈએ એવા નવા નવા સરસ મજાના ચરિત્રો સંભળાવે ને. હું કહેવા એ માગું છું ભગવાનના ચરિત્રો અનંત છે. થોડો આજે પણ હરિભક્તોએ અભ્યાસ રાખવો જોઈએ કે મહારાજના ચરિત્રો સાંભળીએ, એનું ચિંતન કરીએ. જે ચિંતન નથી કરતો એ આ જગતમાં ભવાટવીમાં ભટક્યા કરે છે. જીવ જેમાં અપાર દુઃખ રહ્યું છે લો, અને જેમાં સુખ લેશ માત્ર પણ નથી, એવા દુઃખરૂપ વિષયોમાં પ્રબળપણે વિષયને લઈને થયેલા મોહને લીધે સાર માને છે. જેમાં લેશ માત્ર સુખ નથી, જેમાં કેવળ ને કેવળ દુઃખ છે, એમાં આપણે શું માની લીધું છે? સુખ માની લીધું છે. હવે કેમ કરીને આ જીવને સમજાવો? ઘણી વાર એટલી બધી મુસીબત થઈ જાય. એકદમ અવળી વાત હોય એને જીવ માની લે છે, જેમાં લેશ માત્ર સુખ નથી, કેવળ દુઃખ રહ્યું છે, એવી વાતમાં જીવે શું માની લીધું છે? હવે તમે આ જગતમાં જુઓ, સ્ત્રી, પુત્ર, કલત્ર, મિત્ર, ધન, ધાન્ય, સમૃદ્ધિ. હવે તમે આજે કોઈકને વાત એમ કરો પૈસામાં દુઃખ છે તો કોઈ માને? તમે કોઈને એમ કહો પરણવામાં દુઃખ છે તો કોઈ માને? હર્ષ ભગત, પરણ્યા પછી જે થવું હોય તે થાય, પણ પેલા કોઈ માને લગભગ એવી વાત લાગતી નથી, પણ દેખાય છે. એટલા માટે તો આપણા શાસ્ત્રો કહે છે જે ડાયો માણસ છે ને, જેના ઉપર ભગવાનની કૃપા છે ને, એને જ આ વસ્તુ સમજાય, બીજા કોઈને સમજાય વસ્તુ રહેશ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. ભગવાન સિવાય જગતમાં દુઃખ છે એવું જાણવું ને આ અઘરી વાત છે. આ વાત બધા નથી સમજી શકતા. કરિયાણામાં કાળુ મકવાણાને ઘર મહારાજ બિરાજમાન છે. કાળુ મકવાણાએ વિનંતી કરી, અરે મહારાજ, તમે તો દીનાનાથ છો, ભક્ત વત્સલ છો, તમારે ક્યાં ખામી છે? થોડી દયા કરો આ ભગત ઉપર. મહારાજે કહ્યું, કઈ લોઢાની વસ્તુ છે? હવે આ ગરીબ ભગત, એને ત્યાં ઘરમાં બીજું શું હોય? એક મોટી કોષ લોઢાની હતી.
એ જૂના સમયની કોષ ખોદવા માટે રાખતા ખબર ને તમે, એ મોટી કોષ મહારાજ પાસે લઈને મૂકી, મહારાજ આ છે, અને શ્રીજી મહારાજ એમ કૃપા દ્રષ્ટિ કરી, દ્રષ્ટિ થતાની સાથે આખે આખી કોષ સોનાની થઈ ગઈ. બસ કૃપાની જરૂર હતી ને, અમે કૃપા કરી દીધી, લઈ લે આ. અરે મહારાજ, પણ આટલું બધું સોનું હું શું કરું? મહારાજ કે અમે શું કહીએ, અમે આપી દીધું, હવે શું કરવું શું ન કરવું એ બધું તારે જોવાનું. ઘરમાં તિજોરી નહીં, ઘરમાં હારા દરવાજા પણ નહીં, અને ઘરમાં સોનું આવે તો શું થાય? આ સોના આવે તો પેલા સોના. મહારાજને પૂછ્યું, મહારાજ આ સોનું હું સોનીને ત્યાં વેચી અને રૂપિયા કરી લઉં? મહારાજ કે કરી લે, છૂટ હવે તને આપ્યું, તારે જે કરવું હોય તે કરી લે. આમાંય સાંજ પડી ગઈ હતી, એટલી મોટી કોષ લઈ જવા માટે કંઈ સારી થેલી પણ હતી નહીં. કોથળો લીધો, કોથળામાં નાખી, વીંટાળી દીધી, અને સોની મહાજને તો દુકાન બંધ કરી દીધેલી. જમવાની તૈયારી કરે, આણે કહ્યું કે મહાજને એક કામ છે. બોલને ભાઈ, શું કામ છે? મહાજન તો પાછા એવા હોય ને, એક બાજુ આવો ને. સોનીને એમ થયું કે આ વળી એક બાજુ શું બોલાવે છે, શું એવો મોટો માલાને મળી ગયો છે, શું કામ છે? એક બાજુ આવો ને પ્લીઝ. એટલે એક બાજુ ગયા અને દીવાનું અંજવાળું, અને આણે પેલી કોથળાની અંદરથી કોષ કાઢી અને સામે મૂકી, આવી મોટી સોનાની કોષ જોઈ લી. હવે આ પેલા ગામડાના સોની, એણે તો કેટલા તોલા બે તોલા જેટલું માણ માણ સોનું આવતું હોય, આટલું બધું સોનું એક સાથે કોષ આખી ઝળહળતી સોનાની જોઈ, અરે અરે, તારી પાસે આટલું બધું સોનું? આમ બોલતા બોલતા એનો જીવ ત્યાં જ એની આંખો ફાટી ગઈ, નાડો પડી ગયો. કાળું મકવાણાને થયું, એકનો જીવ ગયો. હવે જો ધ્યાન નહીં રાખું તો બીજાનો એ વારો આવશે. ત્યાંથી ને ત્યાંથી કોથળામાં નાખી એ લોઢું સોનું લઈને દોડતો દોડતો મહારાજ પાસે આવ્યો. મહારાજને કહ્યું, મહારાજ આને પાછી જેવી હતી એવી ને એવી કરી દો. મહારાજ કે પણ શું થયું? અરે મહારાજ, હવે સમજાઈ ગયું. શું સમજાણું? કે આમાં માલ છે નહીં, જેમાં લેસ માત્ર સુખ નથી બોલો, અને જેમાં કેવળ દુઃખ રહ્યું છે, એવા જગતમાં, આ જગત એટલે બધી જગતની જેટલી વસ્તુ છે બધું આવી ગયું. હા, ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત, એના ઉપયોગ માટે, સેવા માટે કામમાં આવે એટલી જ વસ્તુ કામની, બાકી જેટલી ભેગી કરી છે આ બધી ઉપાધિ છે. અને એમાં જો આસક્તિ થઈ તો સમજી લો મરી ગયા. અંગ્રેજીના સારા લેખકો ચિંતકો એમ કહે છે, જે વસ્તુ તમને સુખ નથી આપી શકતી એ વસ્તુ તમને ક્યારે દુઃખ પણ નથી આપી શકતી. આજે જીવ પ્રાણી માત્રને દુઃખ આપે છે, કઈ વસ્તુ? જેમાં એણે સુખ માન્યું હતું તે વસ્તુ. કારણ કે દુઃખ એટલે આપે છે, એમાં સુખ માન્યું હતું પણ ખરેખર એમાં સુખ હતું નહીં. અણુથી માંડી વિરાટ સુધી જે જે દેહધારી નર કે નારી કહેવાય છે, તે બધાને માયિક દેહના યોગ્ય કરીને માયિક વિષયનો રોગ થયો છે. લો, જીવ પ્રાણી માત્રને રોગ લાગુ પડ્યો છે. કયો રોગ? માયાનો રોગ. આપણે ત્યાં છે ને ટાઢિયો તાવ આવે, અને ટાઢિયો તાવ એવો હોય, એમાં એટલી ઠંડી લાગે, ધ્રુજારી ઉપડે, પણ એ ઠંડી ક્યાંથી આવતી હોય? અંદરથી આવતી હોય. હવે આખું શરીર ધ્રુજતું હોય, બરાબર કાંપતો હોય, લોકો એને એક રજાઈ ઓઢાડે, બે ઓઢાડે, ચાર ચાર પાંચ પાંચ છ છ ગોદડા ઉપર નાખી દે, તો એ થર 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 ધ્રુજતો હોય. કારણ શું? રોગ લાગ્યાનું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે વાત કરી, કોઈ રોગ ઉપરથી થાય તો ઉપરથી એનો કરાર ઇલાજ કરે તો મટે, પણ અંદરથી જો રોગ થયો હોય તો ઉપર કરાર કરવાથી એનો ઇલાજ થતો નથી. એ તો ઔષધ પેટમાં જાય, અંદર જાય. હવે ગાંઠ પેટમાં થઈ હોય અને તમે ઉપરથી ચોળો બામ લગાવો તો શું થાય? ગાંઠ મટે? એમાં આજે જીવ પ્રાણી માત્ર દુઃખી અંદરથી છે. વાસના ક્યાં છે?
અંતરમાં છે, દુઃખી અંદરથી છે, અને સુખ શોધે છે ક્યાંથી? બહારથી. હવે બહારથી તમે ગમે એટલું સુખ શોધશો પણ બહારનું દુઃખ તમારી પાસે છે જ નહીં. દુઃખ ક્યાંનું છે? અંદરનું છે. અંદરના દુઃખને ટાળવા માટે સમજણરૂપી, સંતોષરૂપી, સત્સંગરૂપી, સંત સમાગમરૂપી, મૂર્તિનું ધ્યાનરૂપી આ બધું સુખ જ્યારે અંતરમાં જન્મે છે ત્યારે જ આત્મા ખરેખર સુખને પામે છે. રોમારોલાની અંગ્રેજીની આ વાત મને એટલી બધી ગમે, ધી લેસ આઈ હેવ ધી મોર આઈ એમ. આસપાસની વસ્તુ જેટલી ઓછી થાય આત્માનો વૈભવ એટલો જ વધારે થાય. જે માણસ જીવવા માટે ઓછામાં ઓછા સાધન વાપરે એ માણસ પોતાની સાધના જબરજસ્ત વધારી શકે. સાધનને સહારે જીવનારો જીવ ક્યારેય સાધના વધારી શકતો નથી. મેં સાંભળ્યું છે બદ્રીનાથમાં ભગવાન નારાયણ નરનારાયણ તપ કરે છે. હમણાં બધા ચારધામની યાત્રાએ જાય છે ને, તમે જોયું હશે. બદ્રીનાથ ભગવાન તો હિમાલયમાં છે. હિમાલયમાં રહેનારા ભગવાન નર અને નારાયણ એની ચંદનથી પૂજા થાય. અમે પણ દર્શન કર્યા છે. તુલસીના પત્ર અને ચંદનથી પૂજા થાય. હવે એવા હિમાલયમાં એટલી ઠંડીમાં પૂજા કેનાથી કરવાની? ચંદન કેવું હોય? ઠંડુ હોય. પણ ત્યાં પૂજારીઓ કહે છે, ત્યાંના ઇતિહાસમાં નોંધ્યું છે, ત્યાંના ભક્તોની પરંપરાની એક ભાવના છે. શું? કે ભગવાન તપ કરે છે એટલા માટે, તપ હોવાને કારણે પ્રભુના શરીરમાં દાજ હોય એટલા માટે પ્રભુને ચંદનની અર્ચા કરીને શીતળતા આપવા માટે બધા પરંપરાથી, વર્ષોથી આ પરંપરા કે બદ્રીનાથમાં પ્રભુની પૂજા કરવા માટે લોકો ચંદન લઈને જાય. ભગવાન પણ તપ કરે છે કહેવાય માગું છું. વચનામૃતમાં પણ મહારાજે વાત કરી કે ભરતખંડના અધિપતિ એવા નર અને નારાયણ પ્રભુ પોતાના ભારત વર્ષના લોકોને સુખી કરવાને માટે બંને અખંડ તપશ્ચર્યા કરે છે. ભગવાન તપ કરે છે એટલે કે જીવ પ્રાણી માત્રનું મંગળ થાય એટલા માટે ભગવાન પણ આટલી સાધના મહેનત કરે છે. પણ જીવ પોતે જ્યાં સુધી પોતાનો રોગ ઓળખી ન શકે ત્યાં સુધી ભગવાન ગમે એટલી સાધના કરે, આશીર્વાદ આપે, કૃપા વરસાવે, તપ કરે, તો પણ જીવનું સારું નથી થવાનું. જીવને પોતાનું સારું કરવાની ભાવના જ્યારે જાગશે ત્યારે પ્રભુની કૃપા એના માટે કામ લાગશે. જીવ પ્રાણી માત્રને માયાનો રોગ લાગુ પડ્યો છે, એવો રોગ લાગુ પડ્યો છે, એવો રોગ લાગુ પડ્યો છે. આ જગતના બધા રોગ તમે જોશો એમાં વિચિત્રપણું દેખાશે તમને. કોઈકને ડાયાબિટીસ હોય, એક બાજુ ડાયાબિટીસ હોય અને બીજી બાજુ એને લાડવા ખાવાની ઈચ્છા પણ એટલી જ હોય, અને ઈચ્છા હોય તો જ ડાયાબિટીસ થાય ને, ખાધા હોય તો જ થાય ને, એમ નમ થાય? એક બાજુ રોગ ના પાડે, બીજી બાજુ મન શું કરે? એટલા માટે રોગ કહેવાય છે. અને આવા રોગ લાગુ પડે ને ત્યાર પછી જીવ જો પોતાના મનને કંટ્રોલ ન કરી શકે પછી પગ કાપવો પડે, હાથ કાપવા પડે, આંખો ખલાસ થઈ જાય, શરીર ખલાસ થઈ જાય, અને અંતે જીવથી માણસ મરે છે. એવી રીતે આ માયાનો રોગ લાગુ પડ્યો છે એ ધર્મને ભ્રષ્ટ કરે, ભક્તિને પણ ભ્રષ્ટ કરે, જ્ઞાનને વૈરાગ્યને લૂંટી લે. ગુણાતાનંદ સ્વામી કહે આ માયા તો એવી જબરી છે, આત્મનિષ્ઠાને વૈરાગ્યને ચાવી જાય એવી છે. જીહા જીહા દેહ ધરત હે પ્રાણી, જીહા જીહા દેહ ધરત હે પ્રાણી, દેહ સંગ વિષય કો રહે ખાની, મનુષ્ય દેહ પાવત જેયજ બહુ, મનુષ્ય દેહ પાવત જેયજ બહુ, અનંત જ્ઞાન હોત તામે તબ હું, અનંત જ્ઞાન હોત તામે તબ હું. જ્યાં જ્યાં જીવ દેહ ધરે છે ત્યાં ત્યાં દેહની સાથે વિષયની ખાણ રહે છે, અર્થાત અપાર વિષયનો સતત યોગ રહે છે. કહેતા વિષયો પ્રાપ્ત થાય છે પણ જીવ જ્યારે મનુષ્ય દેહને પામે છે
ત્યારે તે મનુષ્ય દેહમાં જ કલ્યાણકારી એવું આવશ્યક અપાર જ્ઞાન પ્રાપ્ત થાય છે, બીજી કોઈ યોનિમાં આવું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જી હા, જી હા, દેહ ધરત હે પ્રાણી, જે કોઈ યોનિમાં જીવ જાય છે, બે પગવાળા, ચાર પગવાળા, આઠ પગવાળા, તમે સમજો છો ને બધા પ્રાણીઓ, આત્મા કોઈ પણ શરીરમાં જાય છે. જી હા, જી હા, દેહ ધરત હે પ્રાણી, દેહ સંગ વિષય કે રહે ખાણી. દેહની સાથે ચારે બાજુ અનંત પ્રકારના વિષયો વિટળાયેલા છે. કયા કયા વિષયો? ખાવાના, પીવાના, આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ સમાન મેતત પશુભીર નરાણામ. પૂજ્યપાદ ગુરુજી વર્ષો પહેલા એક સરસ મજાની વાત વારંવાર કહેતા આપણે સાંભળી છે. રાજા, એનો અંતિમ સમય હતો, એનો પ્રાણ નીકળે નહીં, બાજુમાં કુંવર બેઠેલો, એને વિનંતી કરી, પિતાજી આપની અંતિમ ઈચ્છા હોય તો બોલો, પૂરી કરીશ, આપ સુખેથી દેહને છોડો. મરતા મરતા રાજાએ દીકરાને કહ્યું, બેટા મને મારો આવતો જન્મ દેખાય છે, એનાથી હું ભયભીત છું, એટલે મારો દેહ છૂટતો નથી. દીકરાએ કહ્યું, પિતાજી મને વાત સમજાણી નહીં, પૂરેપૂરી તમે સ્પષ્ટતાથી કહો તો ખબર પડે. બેટા, આપણા ગામની બહાર મોટું જંગલ છે, એ જંગલની અંદર નવ ચંદ્રો, હું ભૂંડ બનીશ, ક્યાં આ રાજાનું સુખ અને ક્યાં ભૂંડનું શરીર, આવા ભૂંડા દેહમાં મારે જવાનું, એ જાણી હું એટલો બધો ભયભીત છું, દુઃખી છું, મારો દેહ છૂટતો નથી. બેટા તું મને વચન આપ. શેનું? તો ગામની બહાર, નગરની બહાર, બગીચાની અંદર કોઈ પણ જગ્યાએ આવો નવચંદ્રો ભૂંડ શોધીને તું એને મારી નાખજે, હું એ દુઃખમાંથી મુક્ત થાવ, એટલા માટે તું મને વચન આપ, તો મારો પ્રાણ છૂટશે. કુંવરે પિતાજીનો હાથ જાલી કોલ આપ્યો, વચન આપ્યું કે પિતાજી હું જરૂરથી આપે કહ્યું એ પ્રમાણે એવો મોટો ભૂંડ મને જ્યાં મળશે એને હું જીવથી મારી નાખીશ, એ ભૂંડ મરતાની સાથે તમે પણ દુઃખમાંથી મુક્ત થશો. રાજાએ શ્વાસ પૂરો કર્યો, એનો દેહ છૂટી ગયો. વિધાતાના લેખ પ્રમાણે બીજો જન્મ એને ભૂંડનો મળ્યો તો ખરો, જબરજસ્ત ભૂંડ થયો, એના શરીર ઉપર નવ ચાંદા હતા, એટલે કેવો કહેવાતો એ નવચંદ્રો. તમે જોયા છે ભૂંડ, પશુના શરીરમાં પેલા ગોળ ગોળ ચંદ્ર આકારના હોય ને, આવા નવ ડાઘ હતા આ નવચંદ્રો ભૂંડ. નગરની બહાર જંગલમાં ઝાડીઓમાં ચારે બાજુ ફરે, મોટી એની સેના તૈયાર થઈ. એક દિવસ રાજકુમાર જંગલમાં ચારે બાજુ રોજ ફરતો હોય એ પ્રમાણે ફરવા નીકળો છે, શિકાર કરવા નીકળો છે, હાથમાં તીર અને કમાન છે, અને એમાં એની નજર ગઈ એક જબરજસ્ત મોટો ભૂંડ છે. આસપાસ કેટલી ભૂંડણો છે, પાછળ કેટલા નાના નાના બચ્ચાઓ છે, મોટી લાઈન લાગી છે, અને હાથમાં તીર લઈને યાદ આવ્યું પિતાજીનું વચન કે નક્કી મારા પિતાજીએ જે વાત કરી હતી એ બીજું કોઈ નહીં, આ કોણ? માય એક્સ ફાધર, એવું જ કહેવાય ને આમ તો, પણ વચન આપ્યું હતું એ પ્રમાણે બરાબર તીર ખેંચીને તાકીને મારવા જાય ને, ત્યાં તો કુંવર જેમ પિતાજીને ઓળખી ગયો એમ ભગવાને પેલા ભૂંડને વાચા આપી, એ પણ પોતાના પુત્રને ઓળખી ગયા, અને ત્યાંથી એને કહ્યું, હા હા પુત્ર, હા હા પુત્ર. રાજકુમાર ઉભો રહી ગયો, બેટા મને મારીશ નહીં, મને મારીશ નહીં, મેં મનુષ્ય જન્મમાં તારી પાસે વચન માગ્યું હતું એ મારી અણસમજણ હતી. આ ભૂંડના દેહમાં આવ્યા પછી મને ખબર પડી કે આ શરીરમાં જેવું સુખ છે એવું તો દુનિયામાં, પછી તો એને ઘણી ઘણી વાતો કરી, આ કયો રોગ છે? માયાનો રોગ. કેવી સરસ વાત આવી ને, માયાનો રોગ છે, આસક્તિનો રોગ છે, મોહનો રોગ છે. કાળો નાગ જેને કરડ્યો હોય ને એને લીમડો કડવો ન લાગે એમ
માયાનો મોહ પાસ જેને લાગ્યો હોય ને એને પછી સંસાર દુઃખરૂપ ન લાગે, એને સુખરૂપ લાગે, આપણે જોઈએ છીએ ને. અને પછી અંતે જીવ એવો દુઃખી થાય, એવો દુઃખી થાય, એવો દુઃખી થાય. જે જે દેહમાં જીવ જાય છે તે દરેક દેહની અંદર વિષયની ખાણ ભરી છે. પુત્ર મિત્ર બધા જ સુખ, ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું. તમે આમ જુઓ તો કૂતરાઓને ઓછું સુખ છે અમેરિકામાં. સગા મા બાપની સેવા લોકો નથી કરતા, એટલી સેવા કોની કરે છે? કૂતરાની. અરે હવે તો અમેરિકામાં લોકો દીકરા કરતા પણ કૂતરાને વધારે ચાહે છે, બોલો. તમને ખબર હશે હવે આ દેશની અંદર કૂતરાઓ માટેની દરેક જગ્યાએ સુવિધાઓ એટલી બધી વધતી જાય છે, એટલી બધી વધતી જાય છે. કૂતરાઓ માટેની સ્પેશિયલ મોટેલો આવે છે કૂતરાઓને રાખવા માટેની, કૂતરાઓના સ્પેશિયલ પ્રકારના ખાવા પીવાના પદાર્થો આવે છે. સુખી લોકો, સંપન્ન લોકો તો પોતાના ઘરની અંદર કૂતરાઓને રહેવા માટેના મોટા મોટા રૂમ બનાવે છે. માટે આ લોકોનું જે સુખ દેખાય આપણને છે, ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું, આ સુખ નથી. ધર્મો હિતે સામ યધિ કો વિશેષ. સાગરની એક વાત સાંભળો. જીહા જીહા દેહ ધરત હે પ્રાણી, દેહ સંગ વિષય કો રહે ખાની, મનુષ્ય દેહ પાવત જીએ જબ હું, અનંત જ્ઞાન હોત તામે તબ હું. આ બધું જ સુખ બધી યોનિમાં છે, તામે જો સંત સાચે મિલ જાવે. કેવી સરસ વાત આવી. આ બધું સુખ એમાં છે, અલગ અલગ યોનિમાં. પરંતુ જ્યારે જીવ મનુષ્ય દેહને પામે છે ત્યારે મનુષ્ય દેહમાં કલ્યાણકારી એવું આવશ્યક અપાર જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવા પ્રકારની સમજણથી કલ્યાણ થાય છે એ સમજણ, એ જ્ઞાન કેવળ ને કેવળ મનુષ્યના દેહમાં છે. એટલા માટે કહેવાય છે મનુષ્યનો દેહ ઇઝ એન એક્ઝિટ ફ્રોમ ધી સાયકલ ઓફ ડેથ એન્ડ બર્થ. જન્મ મૃત્યુના ચક્રમાંથી નીકળવા માટેની આ એક્ઝિટ છે, આ દરવાજો છે. બીજા બધા દેહમાં પશુના પંખીઓના એમાં શક્તિ છે, બળ છે, બધું જ છે, કદાચ બુદ્ધિ પણ છે, પણ એમાં પરમાત્માની પ્રાપ્તિનું જ્ઞાન નથી ભગવાને મૂક્યું. આ તો દરેક શાસ્ત્રો આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે. પણ આસક્તિમાં મોહમાં ડૂબેલા જીવને આ વસ્તુ સમજાતી નથી. આપણા સંતોએ કેવા કેવા દ્રષ્ટાંતો આપ્યા, બોલો. અરે શ્રીજી મહારાજના સમયમાં એક દરજી હરિભક્ત, મહારાજે કોલ આપેલા બધા ભક્તોને, અમારો આશ્રિત થઈને અંતકાળે મેં તેડવા આવશું. એ પ્રમાણે મહારાજને તેડવા આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ તમે ખૂબ મોટી દયા કરી તમે પધાર્યા. હજી મહારાજ દીકરો નાનો છે, થોડી દયા કરો, દીકરો પરણી જાય ને પછી તમે સુખેથી પધારજો. દયાળુ મહારાજને એમ થયું, ચાલો હવે ભગત છે, આટલી આસક્તિ ભલે ની પૂરી થઈ જાય, બીજો જન્મ લેવો ન પડે. થોડા દિવસ પછી પાછા મહારાજ આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ તમે તો બરાબર વચન યાદ રાખ્યું, ભગવાન જો ભૂલી જાય, ભગવાન જો મિસ્ટેક કરવાનું ચાલુ કરે તો શું થાય? મહારાજ તમે આટલી બધી દયા કરી, તમે થોડી દયા કરો, બસ દીકરાને ત્યાં દીકરાનું મોઢું જોઈ લઉં, અમારો વંશ વેલો આગળ કેવો વધવાનો એ એકવાર નક્કી કરી લઉં, પછી તમે પધારો તો સારું, હવે આ માયાનો અંત થાય એવું લાગે છે. મહારાજ ફરી વાર દયાળુ છે ને જતા રહ્યા. મહારાજ કે આ વખતે અમે આવશું, પાછા લઈને જ જશું. ત્રીજી વાર શ્રીજી મહારાજ પધાર્યા. આ રડવા લાગ્યો, કરગરવા લાગ્યો, મહારાજ તમે આટલી બધી દયા કરો છો પણ થોડી દયા કરો, દીકરો એકદમ નાનો છે, એને પાળનાર પોષનાર કોઈ છે નહીં, આ બધા માણસો આખો દી કામ કરે, થોડો મોટો થઈ જાય ને મેં તે કામકાજ કરતો થઈ જાય, એટલી દયા કરો. પાછો મોટો થાય એટલે શું? હવે પરણી જાય તો પરણ્યા પછી પાછો શું પ્રશ્ન આવે? આ સંસારનું ગાડું તમે જો, પેલું પૂછ્યું પાણી ક્યાં છે ગોળામાં, ગોળો ક્યાં છે ઘરમાં, ઘર ક્યાં છે ગામમાં, ગામ ક્યાં છે દેશમાં, દેશ ક્યાં છે પૃથ્વીમાં, પૃથ્વી ક્યાં છે પાણીમાં, પાણી ક્યાં છે ગોળામાં, પાછું હતું ત્યાંનું. એમાં સંસારનું ચક્ર છે ને ક્યારે અંત ન આવે ને એવું ચક્ર છે. આસક્તિ છે ને જીવ પ્રાણી માત્રને. પછી તો મહારાજે રોગ એવો નાખ્યો, એવો રોગ થયો. મહારાજને કાયમ માટે પ્રાર્થના કરે, હે મહારાજ
હવે વેલા પધારો, હવે આમાંથી છોડાવો, હે દીનાનાથ, હે દીનબંધુ। એમાં એક દિવસ મહારાજે દર્શન દીધા, મહારાજને કહે, મહારાજ હું અજ્ઞાની, તમને ઓળખી ન શક્યો, તમારી દયાને ઓળખી ન શક્યો, બસ પ્રભુ આપે આટલી આટલી વાર મારે માટે ધક્કા ખાધા, હવે દયા કરીને આ દેહમાંથી છોડાવો। પણ આ તો હરિભક્ત હતા, સમજણ હતી, એટલા માટે સમજી શકે, બીજા તો ન સમજી શકે। ટૂંકમાં કલ્યાણકારી જ્ઞાન મનુષ્યના શરીર સિવાય બીજા કોઈ દેહમાં નથી। એ રૂડો અવસર આવ્યો રે તમને ભજવાનો, આપણા સંતોએ ગાયું ને। અવસર એટલે શું? આ માણસનો દેહ, આ મનુષ્યનું શરીર જે મળ્યું છે ને, આ સારામાં સારો ચાન્સ આવ્યો છે ભગવાનની ભક્તિ કરવાનો। જીવને જ્યારે મનુષ્ય દેહ મળ્યો હોય ત્યારે જો કોઈ સાચા સંતનો સુયોગ થાય અને તેમાં વિશ્વાસ લાવે તો તે સંતો તેને સત્સંગ કરાવીને કુસંગથી છોડાવે છે, ખોટા માર્ગેથી પાછો વાળે છે। આટલી વાત કરવાની છે। મનુષ્યનો દેહ મળે ત્યાર પછી સારા સંતનો યોગ થાય, એમાં વિશ્વાસ આવે, અને પછી એ સંત જેમ કહે એમ કરીને આ ચાર વસ્તુ કરી લે, એમાં બેડો પાર થઈ ગયો। સાગરમાં વારંવાર આ બધી વાતો આવે છે। આપણે ઘણીક વાર શું માની લઈએ, સંતો મળ્યા એટલે પૂરું થઈ ગયું, સ્કૂલમાં એડમિશન મળે એટલે છોકરો ડોક્ટર થઈ જાય। એડમિશન મળે સારી વાત છે, એડમિશન મળ્યા પછી સારા ટીચર મળે, ટીચર જેમ કહે એમ હોમવર્ક કરે, એમ મહેનત આપે, કરે, એક્ઝામ આપે, એમાં પાછો પાસ થાય, કેટલા વર્ષ સુધી ધીરજ રાખે, ત્યાર પછી એ ડોક્ટર થાય છે ને। એમ આપણે સત્સંગમાં આવી ગયા એટલે મુક્ત નથી થવાના, મુક્ત થવા માટે અનાદિ મુક્તોની પંક્તિમાં ભળવા માટે હજી ઘણું બધું કરવાનું છે। શાસ્ત્રમાં વાતો લખી છે કે હવે કરવા જેવું બધું એનું થઈ રહ્યું, પણ એ આખી વાત તમે વાંચશો ને તો ખબર પડશે આપણે એ સ્થિતિના હજી નથી। આપણે આપણી જાતને ઓવર કોન્ફિડન્સથી લઈએ છીએ। સાચો ભગવાનનો ભક્ત એ છે તલ ભાર પણ પોતાની કસર હોઈને એને પણ એ ટાળવા મથતો હોય, મહેનત કરતો હોય। અખંડ દોષ દર્શન કરતો હોય, હજી મહારાજને રાજી કરવામાં ક્યાં ક્યાં મારામાં કસર પડી છે એ કાઢવા માટે એ મહેનત કરતો હોય। આપણે ત્યાં કેવી વાતો છે, રઘુનાથપુરના અર્જણ ભગત સૂતા છે, એવા એકાંતિક હરિભક્ત, એની એક નાની વાત કરી દઉં કેવી એમની સ્થિતિ હતી। એમના દીકરીના લગ્ન લેવાના, લગ્ન માટે સામેના પક્ષના જોવા આવ્યા, બધું ગમી ગયું, નક્કી થઈ ગયું, અને સામેના પક્ષના માણસોએ સહજમાં વાત કરી કે દીકરીના ગાલ ઉપર કાળો તલ છે। અર્જણ ભગતે હશે એમ કહી વાત એટલી ધ્યાનમાં ન લીધી, સામેના પક્ષવાળા થોડા ખીજાઈ ગયા, શું હશે હશે કરો છો, તમારી દીકરી છે તમને ખબર નથી। ત્યારે ખુલાસો કરતા અર્જણ ભગત એમ બોલ્યા કે અમારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે સમીપ સંબંધીની એવી સ્ત્રી એની સામે પણ બુદ્ધિપૂર્વક ક્યારેય જોવું નહીં, એટલા માટે મારા ઘરમાં આ દીકરીનો જન્મ થયો ત્યારથી આજ દિવસ સુધી નજર નાખીને તાકીને બુદ્ધિપૂર્વક મેં એક વાર પણ એના મોઢા ઉપર નજર નથી નાખી, એટલા માટે મને ખબર નથી કેવી સ્થિતિ હશે। બોલો ભક્તો કેવી સ્થિતિ કહેવાય આને? આવા હરિભક્ત અર્જણ ભગત રાત્રે સૂતા છે અને એવામાં સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં શ્રીજી મહારાજ તેડવા આવ્યા, સાથે મૂળજી બ્રહ્મચારી છે, વિમાનમાં બેસાડ્યા, મહારાજની મૂર્તિના સુખે એવા આ તો સુખમય બની ગયા, વિમાન ઉપડ્યું છે, અક્ષરધામની યાત્રામાં નીકળ્યા છે। એમાં શ્રીજી મહારાજે વિમાન એક ખેતર ઉપરથી ચલાવ્યું, અર્જણ ભગત તો ઓળખી જાય ને આ ખેતર કોનું છે, એ ખેતર એમના બેનનું હતું। અર્જણ ભગતની નજર પડી ખેતરમાં સરસ મજાનો પાક તૈયાર છે, ચારે બાજુ પંખીડાઓ બેઠા છે, મનમાં વિચારો ચાલુ થઈ ગયા કે આટલો સરસ પાક છે, ખેતરનું કોઈ ધ્યાન રાખતા નથી, પાક ઉતરશે નહીં તો આખું વર્ષ કાઢશે કેમ, ખાશે શું, આ વિચારો ચાલુ થતાની સાથે મહારાજ એમ બોલ્યા, બ્રહ્મચારી આ વિમાનમાં દુર્ગંધ શેની આવે છે,
ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ આ દુર્ગંધ વિમાનની નથી, આ તો આ ભગત તમે લીધો છે ને એનામાંથી આવતી એવું લાગે છે. મહારાજ બોલે, નાખો એને તો નીચે. આમ મહારાજ બોલ્યા અને બ્રહ્મચારીએ વિમાનમાંથી નીચે ભગતને મોકલ્યા અને ભગત નીચે પડ્યા, પણ એવા ઝપકીને જાગી ગયા. હતા ક્યાં? ઊંઘમાં હતા, પથારીમાં બેઠા હતા. પથારીમાં બેઠા થઈ ગયા, પરસેવે રેબઝેપ થઈ ગયા, હવે તો ઊંઘ આવે નહીં. વિચારે ચડ્યા કે રખેને કદાચ મહારાજ આવતીકાલે આપે, આવે દર્શન તેડવા માટે આવે અને મને ધામમાં લઈ જાય, અને કદાચ કંઈક આવી નાની મોટી કસર હોય અને વાસના હોય તો શું થશે. રાતના 2:30 વાગેલા, સ્નાન કરી પૂજાપાઠ કરી તૈયાર થયા. સાંભળેલું કે નજીકનું બાજુનું ગામ છે ત્યાં બાલ મુકુંદદાસ સ્વામી, આવા મહાન સદગુરુ સંત આવ્યા છે, ત્યાં ગયા. હા, સવારના પહોરમાં સ્વામી તોજી પૂજા કરી ઊભા થાય, સ્વામીને દંડવત કરે. સ્વામી પણ અંતર્યામી કેવા, હજી તો પૂજા કરે છે ને ઊભા થાય છે, અર્જણભગત દંડવત કરે છે. સ્વામીએ જોયું, સ્વામી કે આવો આવો અર્જણભાઈ, અંતરની દુર્ગંધ ટાળવા આવ્યા છો ને. શું બોલ્યા? સારા સંતનો યોગ થાય, એમાં વિશ્વાસ લાવે, તે સંત સત્સંગ કરાવે અને કુસંગથી છોડાવે અને ખોટા માર્ગથી પાછો વાળે. હજી તો ઘણી સરસ મજાની વાતો આવશે. 19 ચોપાઈ સુધીની કથા અહીં પૂરી થાય છે. આપણે આગળની કથા આવતીકાલે લઈશું. આપણા અંતરની કસર કાઢે, આપણા આત્માને જાગૃત કરી મૂકે એવી આ દિવ્ય વાતો છે. વાલા ભક્તો, બસ આપણે બધા કથા સાંભળીએ છીએ. સદગુરુ આધારાનંદ સ્વામીની આ એક એક નાની નોંધ આપણા જીવનમાં પાક્કી કરી આપણે પણ એ માર્ગે આગળ વધવા પ્રયત્ન કરીએ. અત્યારે અહીંયા કથા પૂરી કરીએ છીએ. વિશેષ કથા આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.